ભુવડમાં વીજ તંત્રની આળસ બની રાષ્ટ્રીય પક્ષીના મોતનું કારણ. જાણ હતી છતાંય કામ ન કર્યું. સપ્તાહમાં વીજ લાઇનને ચાર મોરનો જીવ લીધા. કચ્છમાં નખત્રાણાના બડાસામાં મોરના મોતનું તાંડવ હજુ સમ્યું નથી. ત્યાં જ અંજાર તાલુકાના ભુવડ ગામમાં PGVCLની લાઇનમાં વીજ શોકથી એક જ અઠવાડિયામાં ચાર મોરના મોત નીપજ્યા, જેનું સીધું કારણ પ્રાથમિક તબક્કે PGVCLની બેદરકારી સામે આવે છે. મોરના મોતનું કારણ મંગળવારે એક બુધવારે એક એમ સતત બે દિવસમાં બે મોર મર્યા હતા. ગામના તળાવડી નજીક આવેલા વડ નજીક વીજ લાઇનમાં ઉડવા જતા વેળાએ આ મોર મોતને ભેટ્યા છે. આ સિવાય અઠવાડિયામાં અન્ય બે મોરના પણ મોત નીપજ્યા હોવાનું સરપંચે જાણ. પ્રાપ્ત વિગતો અનુસાર આ અંગે સરપંચ દ્વારા PGVCLના સ્થાનિક કર્મચારીને જાણ કરાઈ હોવા છતાં તે ન આવ્યા ન તો ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું, જેના કારણે એક જ અઠવાડિયામાં ચાર રાષ્ટ્રીય પક્ષીઓના મધુર અવાજ કાયમ માટે વગડામાં શમી ગયો હતો. આ અંગે વનતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. જવાબદારો સામે ગંભીર ગુનો દાખલ થવો જ જોઈએ, કારણ કે આ અકસ્માત નથી પણ જાણ હોવા છતાં કામ ન કરતા અન્ય મોરનું મોત એ હત્યા સમકક્ષ બેદરકારી જ ગણી શકાય. વાયરમેનને મોરના મોતની ખબર હતી છતાંય તેણે ઉપર જાણ ન કરી અને અન્ય મોર મરી ગયા. વીજ લાઇનને ઇન્સ્યુલેટેડ કરવી એ જ ઉપાય. ભુવડ ગામના વીજ લાઇનમાં વીજ શોકથી મોર મરી રહ્યા હોવાની પ્રાથમિક બાબતે પ્રકાશમાં આવી છે, ત્યારે વન વિભાગ વીજ તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે આ વીજ લાઇનો ઇન્સ્યુલેટેડ કરવી જોઈએ. વધુ ગંભીર હોય તો અંડરગ્રાઉન્ડ પણ કરી શકાય, કારણ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ અનુસૂચિત વનનો જીવ અને રાષ્ટ્રીય પક્ષી મોરનો આટલો મોતનો નાનકડી બાબત નથી અને સાખી પણ ન લેવાય. જય શ્રીરામ. હું સામજી આહીર, ગામ ભોડ, હિન્દુ યુવા સંગઠન પ્રમુખ. આજે રોજ સતત 8 દિવસથી મારા ગામની અંદર આપણા રાષ્ટ્ર પક્ષી ચારના મોત હોવાથી અમને ગ્રામજનોને અને હિન્દુ યુવા સંગઠને બહુ જ દુઃખ પહોંચ્યું છે. અને માત્ર આપણું રાષ્ટ્ર પક્ષીના મોતનું કારણ તો PGVCL જ છે, જે અમારા ગામની અંદર TC માં ખુલ્લા તાર હોવાથી સતત મોત થઈ રહ્યું છે. અને સતત અમે જાણ કરવાથી PGVCLને કોઈ એક્શન લેતી નથી, જે બાબતે આજે રોજ અમે ન્યૂઝ અને વન વિભાગનો સહારો લેવો પડ્યો હતો. વન વિભાગ અને ન્યૂઝના સહારે જ્યારે આજે PGVCL દોડતું ભુવડ આવી ગયું હતું. અને આજે રોજ વન વિભાગે અમારે ત્યાં આવી પંચનામું કરી અને PM રિપોર્ટ માટે અમે આપણા રાષ્ટ્ર પક્ષીને સોંપ્યું હતું. મારી નમ્ર અપીલ છે PGVCL પાસે કે જલ્દીથી આવી દુઃખદ ઘટનાઓથી દુઃખદ ઘટનાઓ ન બને એના માટે PGVCL સતત